તો ગુજરાતમાં કોરોના વાયરસના 1175 નવા કેસ આજનો આંકડો રાજ્યમાં પોઝિટિવ કેસો ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાથી 16 લોકોના મૃત્યુ થયા છે તો સુરતમાં 237 નવા કેસ અમદાવાદમાં 172 નવા કેસ આજના દિવસના તો 1100 પહોંચ્યો છે આંકડો 1175 ગુજરાતમાં કોરોના વાયરસના નવા પોઝિટિવ કેસ ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાથી 16 લોકોના મૃત્યુ થયા છે એક તરફ રાજ્ય સરકાર તરફથી ટેસ્ટિંગ વધારી દેવામાં આવ્યા છે તો બીજી તરફ સુરતમાં સતત પોઝિટિવ આંકડો વધી રહ્યો છે અમદાવાદમાં પણ પોઝિટિવ કેસ થોડા કંટ્રોલમાં છે પરંતુ બીજા રાજ્યોની સરખામણીમાં ગુજરાત રાજ્યમાં આ પરિસ્થિતિ થોડી કંટ્રોલમાં છે હિતલ પારેખ અમારી સાથે જોડાઈ ગયા છે હિતલ 1175 નો આજનો આંકડો કોરોના પોઝિટિવનો સામે આવ્યો છે ટેસ્ટિંગ વધારી દેવામાં આવ્યા છે તેમ છતાં પણ સુરતની પરિસ્થિતિએ જી ચોક્કસ એવું કહી શકાય કે ટેસ્ટિંગમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે એ પ્રમાણમાં કોરોનાના દર્દીઓનો જે આંકડો છે એ કંટ્રોલમાં છે એવું કહી શકાય કારણ કે 68,521 ટેસ્ટિંગ કરવામાં રાજ્યમાં આવ્યા છે અને એની સામે 1175 જ નવા દર્દીઓ નોંધાયા છે ચોક્કસ જે વખતે આ 1100નો જે આંકડો હતો એક તબક્કે એવું હતું કે 30,000-35,000 કેસ ટેસ્ટિંગ કરવામાં આવતો હતો ત્યારે આંકડો આવતો હતો હવે એના કરતા ડબલ ટેસ્ટિંગ કરવામાં આવે છે છતાં આ આંકડો આવી રહ્યો છે એ ગુજરાત માટે એક સારી બાબત છે ચોક્કસ આજે રાજ્યના આરોગ્ય અગ્ર સચિવે પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી અને તેમણે સ્પષ્ટ કીધું હતું કે અત્યાર સુધી ગુજરાત દ્વારા કોરોના પાછળ 600 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે સાથે સાથે WHO એ પણ ગુજરાતની કામગીરીને ક્યાંક ને ક્યાંક વખાણી છે સાથે સાથે અન્ય દેશો પણ આ ગુજરાત મોડલ જે છે એ અપનાવે એ પ્રકારનો પણ દાવો કરવામાં આવ્યો છે આશા રાખી શકાય કે ગુજરાતમાં કોરોનાનો દર હવે ટોચ પર પહોંચ્યા પછી ધીમે ધીમે ગગડશે ઓછો થશે જેમ સાજા થવાનો રેટ પણ સતત વધી રહ્યો છે જી બિલકુલ આભાર હિતલ સમગ્ર વિગત બદલ તો 1175 આજના દિવસનો આ આંકડો દર કલાકે ગુજરાતમાં 48 લોકો કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે પરંતુ ગુજરાત મોડલ રાજ્ય સરકાર તરફથી જે સતત કામગીરીના આદેશો આપવામાં આવી રહ્યા છે અને આજે આરોગ્ય અગ્ર સચિવે જે પ્રેસ કોન્ફરન્સ કરી હતી તેમાં ગુજરાતમાં જે આંકડો કંટ્રોલમાં છે તેને લઈને પણ વાતચીત કરી હતી